નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 8 એક્ઝામ્પલ સુધીનો અભ્યાસ કર્યો હતો. હવે જોઈએ 9મા એક્ઝામ્પલમાં આજે શું કહે છે. બરાબર, સ્વાધ્યાય 1.4 પેન લઈ લઈએ. ચલો, 9 નંબર શું કીધું છે કે સમય સંખ્યાઓના ગણ ક્યુ પર દીર્ઘ ક્રિયા, કેના પર? ક્યુ પર દીર્ઘ ક્રિયા સ્ટાર નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત છે. બરાબર, સ્ટાર નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત છે. ઓકે, ચલો ભલે કાંઈ વાંધો નહીં. જેમ હું વ્યાખ્યા, પહેલી શું કહે છે, પહેલી કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી. આ બધા ક્યુ માટેની વાત કરું. બરાબર, ઓકે. તો શું કીધું છે એમાં ક્વેશ્ચન, જો એ બધી રકમ છે, નીચે લાઈન લખીએ, કઈ દીર્ઘ ક્રિયાઓ સમક્રમી છે અને કઈ ક્રિયાઓ જૂથના નિયમનું પાલન કરે છે. તો પહેલાં તો ચેક કરો ના સમક્રમી છે કે નહીં, પછી ચેક કરો જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. બરાબર, બે વસ્તુ થઈ ગયું. અને હવે જુઓ, આ જ રકમ માટે ક્વેશ્ચન નંબર 10માં તમે વાંચશો તો એમાં કીધું કે ઉપર આપેલ પૈકી કઈ દીર્ઘ ક્રિયાઓ માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે. તો ભેગે ભેગું આપણે 9 અને 10 બંને સાથે ગણશે. કઈ રીતે? તો કે પહેલાં તો સમક્રમી છે કે નહીં આપણે એક્ઝામ્પલમાં ચેક કરતા હતા એ રીતે ચેક કરશે. જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ ગણશે. થર્ડ સ્ટેપ આમાં આમાં એડ કરી દેશે કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં. બરાબર, ચેક કરીને આપણે ગણશે. તો કે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ પહેલાં એક્ઝામ્પલથી. તો કે એની રકમ લખાઈ ગઈ. હવે જોઈએ કે સમક્રમી છે કે નહીં. તો કે સ્ટાર્ટ કરી સોલ્યુશન, અને આ બધા ઘટક શેમાંથી? ક્યુમાંથી. તો કે એ અને બી બિલોંગ્સ ટુ ક્યુ માટે. પહેલાં તો સમક્રમ માટે, તો કે એ સ્ટાર બી એટલે કે શું મળશે આપને? એ માઇનસ બી બરાબર એ માઇનસ બી. બીજું, તો કે બી સ્ટાર એ, તો કે બી સ્ટાર એ બરાબર, તો કે એ માઇનસ બી. એ સ્ટાર હોય તો આમાં બી માઇનસ એ, તો ઓનિયર કમ્પેર કરવું હોય તો માઇનસ આમાંથી બાદ કરી, તો કે એ માઇનસ બી. મતલબ કે ઓના કરતાં જે એ સ્ટાર બીમાં જે જવાબ મળે એના કરતાં ઊંધો, મતલબ કે એ સ્ટાર બીમાં જો આપણે 2 મળતો હોય જવાબ, તો આમાં જવાબ આપણે -2 મળે. બરાબર, તો કે અહીંયા જોઈ શકીએ કે ધેર ફોર એ સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર. એ બે સરખા નથી કારણ કે બે ઊંધા આવે છે નિશાની. બરાબર, માઇનસ આવે છે, ઓલા પ્લસ આવે તો ઓલા ઋણ આવે, ઓલા ઋણ તો પ્લસ આવે. મતલબ કે સ્ટાર એ ક્યુ પર સમક્રમી નથી. તો કે સ્ટાર એ ક્યુ પર સમક્રમી નથી. ઓકે, અહીંયા સુધી સમક્રમી સુધીનું ક્લિયર. તો કે હવે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, તો કે ચેક કરી જાય. તો કે એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે, એ બી અને સી બિલોંગ્સ ટુ ક્યુ માટે. તો કે પહેલા શું કરશે આપણે? તો કે એ સ્ટાર બી પછી સ્ટાર સી. તો કે એ સ્ટાર બી, એ સ્ટાર બી એટલે તો કે એ માઇનસ બી અને સ્ટાર સી, એટલે કે જે એ સ્ટાર બી હોય તો એ માઇનસ બી એટલે પહેલી ઘટકમાંથી બીજો ઘટક બાદ કરવાનો. તો અહીંયા શું આવશે? એ માઇનસ બી તો એમણો માઇનસ સી. આ આપણે મળ્યો એ સ્ટાર બી સ્ટાર સી નો જવાબ. હવે તો કે એ સ્ટાર બી સ્ટાર સી, તો કે પહેલાં બી સ્ટાર સી ફાઇન કરી. તો કે એ સ્ટાર બી સ્ટાર સી એટલે કે બી માઇનસ સી. ઓકે, આટલું ક્લિયર. હવે એ સ્ટાર બી માઇનસ સી હોય તો, તો કે આપણે બીજો ઘટક હોય એ બાદ બાકી થાય, તો કે બી માઇનસ સી. તો કે આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે બરાબર કાઉન્સ ઓપન કરી તો એ માઇનસ બી પ્લસ સી. જ્યારે અહીંયા ઘટક મળે છે એ કયો ઘટક મળે છે? તો કે એ માઇનસ બી માઇનસ સી, અને વાં મળે છે એ માઇનસ બી પ્લસ સી. તો બે સરખા આવતા નથી. તો લખી નાખીએ આપણે કે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી. ધેર ફોર સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. ધેર ફોર સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. હવે ક્લિયર. તો કે પહેલાં જે એક્ઝામ્પલ નંબર 9માં જે સુધીની આપણે ચર્ચા કરવાની કીધી હતી, તો ત્યાં સુધી તો આપણે કરી લીધી.
હવે દસમામાં, દસમામાં શું કીધું કે આના મારે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં, બરાબર. અહીંયા પહેલાં અસમક્રમી, અહીંયા આપણે જૂથનું, હવે તટસ્થ ઘટક માટે. તો નેક્સ્ટ સ્લાઇડમાં વ્યા જઈ જોઈએ શું કે છે. તો કે તટસ્થ માટે, તો કે સ્ટેટસ માટે આપણે શું લખશી, ધારો કે કોઈ એક મળે છે સ્ટાર માટે એકમ ઘટક ઈ છે. ધારો કે સ્ટાર માટે એકમ ઘટક ઈ છે, બરોબર. જો એકમ ઘટક ઈ હોય તો શું થાય વ્યાખ્યા પ્રમાણે, તો કે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ, બરોબર. તો અહીંયા શું થાય, તો કે અહીંયા એ સ્ટાર ઈ એટલે કે એ માઇનસ ઈ બરાબર ઈ બરાબર, સોરી ઈ માઇનસ એ, અહીંયા માઇનસ એ બરાબર ઈ માઇનસ આ રહે છે ને, તો અહીંયા આપણે શું આવશે, અહીંયા માઇનસ આવશે, માઇનસ એ બરાબર એ. તો કોઈ પણ એવી બાદબાકી માટે ખબર છે આપણે કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, મતલબ કે અહીં ઈ મૂલ્ય મળતું નથી, મતલબ તાર્ક માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. તો હવે ફોર, તો કે અહીંયા ઈનું મૂલ્ય મળતું નથી, ધેર ફોર સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી, માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે, તો આટલું ક્લિયર. હવે એના પછીનું કીધું, તો કે બીજામાં શું કીધું છે ને, કે રકમ બીજામાં એની અંદર બીજો નંબરનો આપેલો છે, એમાં એવું કહે છે કે એ સ્ટાર બી, પહેલો આપણે જોયું એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી, હવે એવું કહે છે કે એ સ્ટાર બી બરાબર શું કરવાનું, તો કે પહેલાં પહેલી સંખ્યાનો વર્ગ પછી બીજી સંખ્યાનો વર્ગ કરો અને પછી બંને ઉમેરી દો. તો જોઈએ ચેક કરી આવો સાઈ કે નહીં. તો કે એનું સોલ્યુશન, તો પહેલાં તો સમક્રમી, સમક્રમી માટે બે ઘટક લઈએ આપણે, એ અને બી બિલોંગ્સ ટુ ક્યુ માટે બધામાં વાત કરવાની, એટલે એ અને બી બિલોંગ્સ ટુ ક્યુ માટે. તો કે એ સ્ટાર બી, તો કે એ સ્ટાર બી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, હવે તો કે બી સ્ટાર એ મેળવી, તો કે બી સ્ટાર એ બરાબર શું થાય, બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરને આપણે આવી રીતે લખી શકીએ ને, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આપણે જોઈ શકીએ કે બંનેની જમણી બાજુ સરખી આવે છે, તો ડાબી બાજુ કેવી થાય, સરખી થાય. તો મતલબ કે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ, ધેરફોર સ્ટાર એ સમક્રમી છે, સ્ટાર એ સમક્રમી છે. હવે ચેક કરી જૂથના નિયમનું પાલન થાય કે નહીં, કે એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ માટે, તો કે પહેલાં એ સ્ટાર બી સ્ટાર સી, તો કે એ સ્ટાર બી સ્ટાર સી, તો પહેલાં એ અને બી ઉપર એપ્લાય કરે તો શું આવશે આપણે, ચેક કરો, તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, પછી અને એને જે જવાબ આવે એનો સીની સાથે કરવાની પ્રક્રિયા, તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનો જે જવાબ આવે એનો પાછો સ્ક્વેર કરી પછી સીની સાથે સ્ક્વેર ક્રિયા કરશે, અને બીજે જે આવશે એમાં શું આવશે, તો કે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, પછી તો કે એ સાથે પ્રક્રિયા કરશે, તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરનો આખાઈનો સ્ક્વેર આવશે. તો એ રીતે આપણે જો ન આપણે સાબિતી તમને એમાં પ્રોબ્લેમ આવતો હોય તો ઉદાહરણ દ્વારા સમજવું હોય તો સમજી શકીએ, બાકી જોઈ શકીએ આપણે કે એ પ્લસ બી સ્ટાર સી બરાબર આને એવી રીતે લાવે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઉદાહરણ લઈને કરવું હોય તો કરી શકો, સ્ટાર સી બરાબર. હવે તો સ્ટાર માટે એપ્લાય કરી તો શું થશે, પહેલી જે સંખ્યા હોય એનો સ્ક્વેર, એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. હવે તો કે આવી રીતે હોય કે એ સ્ટાર બી સ્ટાર સી, તો પહેલાં શું થશે, બી સ્ટાર સીનો પ્રક્રિયા થાય, તો કે એ સ્ટાર બી સ્ટાર સી એટલે તો કે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. હવે એ સ્ટાર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર કરશે તો શું પ્રક્રિયા થશે, કે પહેલી સંખ્યાનો વર્ગ પ્લસ જે બીજી સંખ્યા હોય એનો આખાઈનો સ્ક્વેર, તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આખાઈનો સ્ક્વેર. તો ઓબ્વિયસલી આપણે જોઈ શકીએ કે આ બંને સંખ્યા ક્યારેય સરખા થાય જ નહીં, બરાબર. ધેરફોર
A star B star C is not equal to A star B star C. બરોબર, ઇક્વલ નથી. ધેરફોર સ્ટાર એ જૂથના નિયમનું ના નિયમનું પાલન કરતું નથી. હવે તટસ્થ ઘટક માટે ધારો કે ઈ એ તટસ્થ ઘટક હોય તો શું થાય? એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થાય. તો ચેક કરીએ આપણે થશે કે નહીં. તો તટસ્થ ઘટક માટે તો કે ધારો કે ઈ એ તટસ્થ ઘટક છે, સ્ટાર માટે તટસ્થ ઘટક છે. જો તટસ્થ ઘટક હોય તો ડેફિનેશન પ્રમાણે આપણે એવું લખી શકીએ કે એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ બરાબર એ. ઓકે, તો હવે અહીંયા સ્ટાર એટલે કઈ વ્યાખ્યા આપી છે કે એ સ્ટાર બી હોય તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય. તો એ સ્ટાર ઈ હોય તો શું થશે? તો કે એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર બરાબર ઈ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. તો મતલબ એવું કહે કે એ સ્ક્વેરની અંદર કોઈ પણ આપણે સંખ્યા એડ કરી એ પાછી ધન સંખ્યા, તો પાછો આપણે એ સ્ક્વેર જ મળે શક્ય નથી. મતલબ કે અહીંયા કોઈ પણ એવા ઈનું અસ્તિત્વ મળતું નથી. ધેરફોર આપણે એવું કહી શકીએ કે તટસ્થ ઘટક ઈનું અસ્તિત્વ નથી. જેમ આપણે આગલા એક્ઝામ્પલમાં એ લખ્યું હતું કે ઈનું મૂલ્ય મળતું નથી માટે સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. તો સેમ એ સેમ આપણે લખી નાખીએ કે અહીંયા ઈનું મૂલ્ય મળતું નથી, અહીંયા ઈનું મૂલ્ય મળતું નથી. ધેરફોર સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તો નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ આપણે. તો ક્લિયર? ઓકે, તો હવે થર્ડ એક્ઝામ્પલ જોઈએ કે થર્ડ એક્ઝામ્પલ એમાં શું કહે છે, કેટલા એક્ઝામ્પલ છે એની અંદર આપણે. તો કે છ એક્ઝામ્પલ છે. હવે છમાં એવું છે એ સ્ટાર બી બરાબર એ પ્લસ એ બી આપેલું છે. તો આ આવી જાય કે નહીં? તો એ સ્ટાર બી બરાબર તો કે એ પ્લસ એ બી થાય તો બી સ્ટાર એ, તો કે બી પ્લસ બી એ થાય. બી પ્લસ બી એ તો સરખા ન થાય. તો એવી જ રીતે એમાં જૂથના નિયમ ક્રમને અને તટસ્થ માટેની ચર્ચા કરવાની છે. તો એ જે ચાર એક્ઝામ્પલ રહ્યા બરાબર એ તમારે હોમવર્કમાં રહ્યા છે. તો એના પછી એવી જ રીતે એના માટે જૂથ બરાબર જૂથના નિયમ માટે પેલા તટસ્થ માટે જૂથના નિયમનું અને સમક્રમી માટેનું ચર્ચા કરજો ત્રણે ત્રણની. બરાબર, નો ખ્યાલ આવે તો તમે તમારે કહેજો. ઓકે, તો કે ઈઝી છે, આવડી જાય એમ છે, કારણ કે આપણે ઘણા એક્ઝામ્પલ આવા જોયા છે આગળના. બરાબર, ઓકે, તો નેક્સ્ટ જોઈએ આપણે ઉદાહરણ નંબર સોરી એક્ઝામ્પલ નંબર 11. શું કહે છે એક્ઝામ્પલ નંબર 11? કે ધારો કે એ બરાબર આપેલું છે એન ક્રોસ એન અને એ પર સ્ટાર કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો છે કે એ બી ક્રમિક જોડ સ્ટાર સી ડી, એટલે એ અને સી ડી એ બી અને સી ડી એ ક્રમિક જોડ વચ્ચે સ્ટાર રાખી તો શું મળે આપને? તો કે પહેલા ક્રમિક જોડના પહેલા બેને ઘટકનો સરવાળો એટલે કે એ વત્તા સી કોમા બીજા ક્રમિક જોડના બીજા બંને ઘટકનો સરવાળો બી વત્તા ડી દ્વારા વ્યાખ્યાયિત છે. દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે. પહેલા તો એવું સાબિત કરવાનું છે કે સમક્રમી છે. સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે. ક્લિયર? અને જૂથના નિયમનું પાલન કરે છે, સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે. આટલું ક્લિયર? બીજું હું કીધું, જો સ્ટારમાં સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક
હોય તો તે ક્લિયર. તો જોઈએ સોલ્યુશન શું આવશે. તો પહેલાં તો આપણે એવું કરવાનું છે કે જે ઘટક છે એ શેમાંથી આવે છે, તો કે એન ક્રોસ એનમાંથી આવે છે. એટલે એન ક્રોસ એન એટલે કે ક્રમયુક્ત જોડો આવશે. ક્રમયુક્ત જોડ, બે ક્રમયુક્ત જોડ વચ્ચે સંબંધ હવે આપેલો હોય, બરાબર. તો એના માટે કઈ રીતે લખ્યું તો જોઈએ, તો કે લઈએ આપણે કે બે ક્રમયુક્ત જોડો લઈએ, શું આવે છે તો કે ક્રમયુક્ત જોડ શેમાંથી આવશે, હવે એમાંથી આવશે. હવે ભલે એન ક્રોસ એન આપેલું છે આપણું, પરંતુ આપણે જ્યારે દીર્ઘ ક્રિયાની વાત કરશે ત્યારે એક કોઈ પણ ઘટક ગણથી બીજો ક્રોસ હોય, તો કે એ ક્રોસ છે. એટલે જ માટે વ્યાખ્યાયિત કર્યું કે ધારો કે એ બરાબર એન ક્રોસ એન, તો વિધેય આપણું થશે ક્યાંથી, એ ક્રોસ એ થી એ, એટલે કે બે ક્રમયુક્ત જોડ વચ્ચેનો સંબંધ કરી સામે તમને એક ક્રમયુક્ત જોડ આપશે, બરાબર. તો એ બી અને બે ક્રમયુક્ત જોડ લઈ કે એ બી બિલોંગ્સ ટુ એ, તથા બીજી ક્રમયુક્ત જોડ આપણે લીધી સી ડી બિલોંગ્સ ટુ એ. માટે આપણે પહેલાં તો સમક્રમી કરવાનું હોય તો શું થવું જોઈએ, કે એ બી સ્ટાર સી ડી બરાબર સી ડી સ્ટાર એ બી થવું જોઈએ. તો કે એ બી સ્ટાર સી ડી એટલે શું થાય, તો કે એ બી સ્ટાર સી ડી, તો કે પહેલાં બંને ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકનો સરવાળો, કે એ વત્તા સી કોમા બી વત્તા ડી. ઓકે, આનો આન્સર આવો મેળો. હવે તો કે સી ડી સ્ટાર એ બી જોઈએ એનો આન્સર કેવો મળે, કે સી ડી સ્ટાર એ બી કરી તો એને આપણે શું થાય, કે પહેલાં પ્રથમ ક્રમિક જોડ બંને ક્રમિક જોડના પ્રથમ ઘટકનો સરવાળો, કે સી વત્તા એ અને ડી વત્તા બી. હવે આપણે ખ્યાલ છે કે સરવાળા માટે એ વત્તા સી કરી કે સી વત્તા એ કરી, બંને સરખા છે, તો આને આવી રીતે લખીએ કે એ વત્તા સી, અહીંયા બી વત્તા ડી. ઓકે, તો બંનેની જમણી બાજુ સરખી આવી, તો ધેરફોર આપણે એવું લખી શકશી કે એ બી સ્ટાર સી ડી ઇઝ ઇક્વલ ટુ સી ડી સ્ટાર એ બી. સી ડી સ્ટાર એ બી, ધેરફોર સ્ટાર એ સમક્રમી છે, ધેરફોર સ્ટાર એ સમક્રમી છે. ઓકે, સમક્રમીની વાત થઈ ગઈ. હવે તો કે જૂથના નિયમનું વાત કરીએ, તો કે જૂથના નિયમ માટે આપણે કેટલા ઘટક જોશે, તો કે ત્રણ ક્રમિક જોડ લઈશું. કઈ કઈ, તો કે લઈએ ધારો કે એક તો એ બી સી ડી હતી જ, એ બી બિલોંગ્સ ટુ એ કોમા સી ડી બિલોંગ્સ ટુ એ, અને ત્રીજી લઈએ એ બી સી ડી પછી ઈ એફ જ લઈ લઈએ, ઈ એફ ઇઝ બિલોંગ્સ ટુ એ. માટે શું સાબિત કરવાનું તો જોઈએ, તો કે એ બી સ્ટાર પહેલાં આ બંનેની પર સ્ટાર સી ડી, એનો જે જવાબ આવે એને આપણે ઈ એફ સાથે ક્રમિક્સ જોડશે, ઈ એફ સાથે સ્ટાર સાથે પ્રક્રિયા કરશે. તો જોઈએ આનો શું જવાબ આવે, તો અહીંયા કરશે તો પહેલાં અંદરના કાઉન્ટ્સની વાત કરી, તો કે અંદર થશે એટલે પ્રક્રિયામાં શું થશે, તો કે એ સી એ પ્લસ સી અને બી પ્લસ ડી સ્ટાર ઈ એફ. હવે સ્ટાર કેવી પ્રક્રિયા, કે ક્રમિક જોડના પ્રથમ ઘટક, તો શું થાય એ પ્લસ સી પ્લસ ઈ બી પ્લસ ડી પ્લસ એફ. ક્લિયર, આનો જવાબ મળ્યો. હવે તો કે પહેલાં એ બી એમનું રાખી અને જે પાછળની જે ક્રમિક જોડ છે સી ડી એ બંને સાથે રાખી, સી ડી સ્ટાર ઈ એફ. તો શું આવશે આના ઉપરથી, તો કે એ બી તો એમણું સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ, તો શું થાય સી પ્લસ ઈ અને ડી પ્લસ એફ. હવે સરવાળો કરો, સરવાળો કરશી તો વળી પાછું એમને શું મળશે, એ પ્લસ સી પ્લસ ઈ બી પ્લસ ડી પ્લસ એફ. તો બંનેની જમણી બાજુ કેવી આવી, સરખી આવી, બરાબર. તો ડાબી બાજુ સરખી થશે, ધેરફોર તો આપણે લખી શકીએ અહીંયા કે એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ. ઓકે, ધેરફોર સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે
છે સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, અહીંયા સુધી ક્લિયર? હવે શું કીધું છે, રકમમાં જોઈએ આપણે કે તટસ્થ ઘટકને પણ એને પૂછેલું છે કે જો તટસ્થ ઘટક એટલે એકમ ઘટક હોય તો શોધો. એમાં એમાં હોય તો ધારો કે આપણે કોઈ કોઈ પી કોમા ક્યુ લઈ લઈએ, બરાબર. ધારો કે એકમ ઘટક પી કોમા ક્યુ છે, તો કે ધારો કે સ્ટાર માટેનો એકમ ઘટક, એકમ ઘટક કયો છે? પી કોમા ક્યુ. કોઈ પણ આપણે લઈ શકીએ, આપણે પી કોમા ક્યુ લીધું. જો પી કોમા ક્યુ સ્ટાર માટેનો એકમ ઘટક હોય તો વ્યાખ્યા પછી શું થાય કે એ બી સ્ટાર પી ક્યુ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ મને એ અને બી મળવો જોઈએ. શું મળવા જોઈએ? એ બી અથવા પી ક્યુ સ્ટાર એ બી, કારણ કે સરવાળા માટે આપણે, આપણને ખબર છે કે સમક્રમી છે, એટલે કે એ બી પી ક્યુ લખી, એ બી પી ક્યુ લખી કે પી ક્યુ એ બી લખી કાંઈ સર નથી પડતો. હવે આના માટે વ્યાખ્યા એપ્લાય કરીએ તો શું મળશે આપને? એ પ્લસ પી બી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ બી. હવે જો આપણે ખ્યાલ છે, બે ક્રમયુક્ત જોડ હોય, એ બે ઇક્વલ હોય તો બંને ક્રમયુક્ત જોડના અનુરૂપ ઘટક સરખા થાય. બંને ક્રમિક જોડના અનુરૂપ ઘટક સરખા, એટલે જો બે ક્રમિક જોડની વચ્ચે ઇક્વાલિટીની સાઇન હોય તો બેના પ્રથમ ઘટક સરખા થાય અને બંનેના બીજા ઘટક સરખા થાય. તો જોઈએ તો કે અહીંયા શું આવશે, તો કે એ પ્લસ પી બરાબર એ, તો એ પ્લસ પી બરાબર એ, તો પી બરાબર કેટલા આવ્યા? ઝીરો. પણ અને એ અને પી પાછા સેના ઉપર આપણે જો ચર્ચા આપણે આખી સેના ઉપર કરી છીએ, તો કે એન ઉપર, બરાબર. એ બરાબર એન ક્રોસ એન છે, એ બરાબર શું છે? એન ક્રોસ એન. તો મતલબ કે પી મારો પહેલો ઘટક આવ્યો એ ઝીરો આવ્યો, ઝીરો એ એનમાં નથી, એટલે એ શક્ય નથી કે ડઝ નોટ બિલોંગ્સ ટુ એન. બીજા માટે વાત કરી તો બી વત્તા ક્યુ ઇઝ ઇક્વલ ટુ બી, ધેર ફોર ક્યુ બરાબર એ ઝીરો ડઝ નોટ બિલોંગ્સ ટુ એન. એટલે ઝીરો બંને માટે ઝીરો ઝીરો ઘટક મળે છે, પરંતુ એ ઝીરો ઝીરો ઘટક અથવા તો આમ પી ક્યુ, બરાબર, પી ક્યુ બરાબર ક્યાં ક્યાં મળ્યા? ઝીરો કોમા ઝીરો શક્ય નથી, કારણ કે એ એનની અંદર આવતા નથી. મતલબ ત્યાં સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી, સ્ટાર માટેના એકમ ઘટકનું અસ્તિત્વ નથી. તો ક્લિયર અહીંયા 11 નંબરનું એક્ઝામ્પલ. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ શું કહે છે 12 નંબરનું એક્ઝામ્પલ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસવાનું કીધું છે. તો કે સત્ય કે અસત્ય, બરાબર, સત્ય છે કે અસત્ય. પેલું શું કીધું છે? ગણ એન પરની કોઈ ક્રિયા, કોઈ પણ દીર્ઘ ક્રિયા, ગણ એન પરની કોઈ પણ દીર્ઘ ક્રિયા આપેલી છે સ્ટાર માટે, એ સ્ટાર એ બરાબર એ, એ સ્ટાર એ બરાબર એ, ફોર એવરી એ બિલોંગ્સ ટુ એન. મતલબ એવું કહે છે કે જો ગણ એન ઉપર આપણે દીર્ઘ ક્રિયા સ્ટાર એવી રીતે વ્યાખ્યાયિત કરી કે એ સ્ટાર એ બરાબર એ, એ સ્ટાર એ બરાબર એ દરેકે દરેક ઘટક માટે, તો શું આ વિધાન સત્ય છે? દીર્ઘ ક્રિયા સ્ટાર આવી રીતે વ્યાખ્યાયિત કરી શકી કે નહીં, તો આપણે એનો જવાબ આપવાનો છે. તો આપણે ખ્યાલ છે કે દીર્ઘ ક્રિયા માટેની વ્યાખ્યા શું કહે કે અસત્ય છે, કારણ કે ધારો કે તો આપણે જોઈ શકીએ છીએ કે આ અસત્ય છે. કેમ? તો કે ધારો કે આપણે એ બરાબર કોઈ નંબર લઈ લે અને સ્ટાર એ ગણ એન પરની કોઈ પણ દીર્ઘ ક્રિયા, ગણ એની કોઈ પણ દીર્ઘ ક્રિયા તરીકે ધારો કે આપણે પ્લસ લઈએ, બરાબર. ઉદાહરણ તરીકે આપણે આવું ધારીએ કે એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી, આપણે કોઈ પણ દીર્ઘ ક્રિયા કીધી તો આપણે પ્લસ લીધી, બરાબર, વિધાન અસત્ય સત્ય જોઈએ. અને એ બરાબર ત્રણ લઈ તો એ અને બી સરખા છે, એટલે કે બી બરાબર એ ત્રણ, ધેરફોર
તો કે 3 સ્ટાર 3 એટલે કેટલા થાય 3 પ્લસ 3 3 પ્લસ 3 એટલે કે 6 થયા 6 નોટ ઇક્વલ ટુ 3 બરાબર તો એવું કહે કે 3 સ્ટાર 3 બરાબર 3 જ થાય કોઈ પણ દ્વિગ્રહ ક્રિયા લ્યો દરેક ઘટક એના માટે તો જે ખોટું છે કારણ કે અહીં કેટલા આવ્યા 6 આવ્યા 3 આવતા નથી આપણે કેટલા આવવા જોઈએ 3 આવવા જોઈએ એટલે કે અસત્ય છે કારણ આપી દીધું ઓકે સેકન્ડ જોઈએ નેક્સ્ટ શું કહે છે એના પછીનું કે જો એન પર સમક્રમી દ્વિગ્રહ ક્રિયા હોય જો સ્ટાર એન પર સમક્રમી દ્વિગ્રહ ક્રિયા હોય સમક્રમી દ્વિગ્રહ ક્રિયા હોય તો સમક્રમી દ્વિગ્રહ ક્રિયા હોય તો સાબિત કરો કે એ સ્ટાર સોરી પેલા એ સ્ટાર નથી શું કીધું હોય તો એ સ્ટાર બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી સ્ટાર એ બરોબર જ છે સાચું છે બરોબર તો જોઈએ કઈ રીતે આને સાબિતી આપણે આપવી હોય તો કઈ રીતે આપી શકીએ હવે જુઓ હવે અહીંયા સ્ટાર છે સમક્રમી છે તો બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી તો લખી શકાય એટલું તો ક્લિયર બરાબર તો કે જોઈએ સ્ટાર સમક્રમી છે ધેરફોર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે સી સ્ટાર બી સમક્રમી છે તેથી આવું લખી શકે ઓકે હવે આપણે સાબિત શું કરવાનું એ ચેક કરી તો એ સ્ટાર બી સ્ટાર સી બરાબર હવે આપણે આને આવી રીતે લખીએ કે બી સ્ટાર સી છે ને એને ખાલી આપણે બદલાવી નાખીએ અંદર જે આપણે ઉપર લખવી અને એ સ્ટાર એમ રાખું તો બી સ્ટાર સીની જગ્યાએ હું આવું લખું છું સી સ્ટાર બી ઓકે હવે સી સ્ટાર બી એક આખી એક પ્રક્રિયા થઈ ગઈ અને એનું જો આપણે એ આરે સ્ટાર પ્રક્રિયા કરીએ અને સ્ટાર એ સમક્રમી હોવાથી સ્ટાર એ સમક્રમી હોવાથી તો આ બંનેમાં આ સી સ્ટાર બી હું પહેલાં લખી શકું તો કે સી સ્ટાર બી સ્ટાર એ કેમ કારણ કે સ્ટાર સમક્રમી છે એ કોના માટે એપ્લાય કર્યું તો કે અહીંયા એપ્લાય કર્યું જો કે આ સી સ્ટાર બી એને પહેલાં લઈ લીધો અને એ પછી જ આવવા દીધો કારણ લખી નાખો સ્ટાર સમક્રમી છે તો તેથી આપણે શું મળ્યું તો કે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ સી સ્ટાર બી સ્ટાર એ એટલે કે આપેલ વિધાન સત્ય છે વિધાન કેવું છે સત્ય છે કેમ કારણ કે આપણે એ સાબિત કરવાનું હતું જો ક્લિયર ઓકે હવે લાસ્ટ એમસીક્યુ નંબર આપેલો છે એમસીક્યુ આપેલો છે કે એમસીક્યુમાં એવું કીધું છે કે એ સ્ટાર બી બરાબર 13 નંબરનો એ સ્ટાર બી બરાબર એ ક્યુબ પ્લસ બી ક્યુબ દ્વારા વ્યાખ્યાયિત એન પર દ્વારા વ્યાખ્યાયિત એન પરની દ્વિગ્રહ ક્રિયા સ્ટારનો વિચાર કરો એન પરની દ્વિગ્રહ ક્રિયા સ્ટારનો વિચાર કરો સ્ટારનો વિચાર કરો એટલે કેવી રીતના વિચાર કરવાનો તો કે એમાં પહેલાં કીધું છે કે જૂથના નિયમનું પાલન કરે છે સમક્રમી બને છે કે સમક્રમી છે જૂથના નિયમનું પાલન કરે જૂથનો નિયમનો અનુસરે પરંતુ સમક્રમી નથી જૂથના નિયમનું પાલન કરે એટલે આડેહરું પૂછ્યું કે શું થાય આપણે ખાલી ચેક કરશે કે પહેલાં તો સમક્રમી છે કે નહીં જોતા જ ખ્યાલ આવી જાય કે આપેલ વિધાન છે આ બરાબર જે આપણે દ્વિગ્રહ ક્રિયા આપેલી છે સમક્રમી તો છે જ કારણ કે એ સ્ટાર બી બરાબર એ ક્યુબ પ્લસ બી ક્યુબ અને બી સ્ટાર એ બરાબર બી ક્યુબ પ્લસ એ ક્યુબ તો કે બે સરખા થાય મતલબ કે સમક્રમી તો છે પછી જોઈએ કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તો લખીએ અહીંયા
સોલ્યુશન એન ઉપર છે પાછું, બરાબર, કે એ બી બિલોંગ્સ ટુ એન માટે, તો કે એ સ્ટાર બી બરાબર એ ક્યુબ પ્લસ બી ક્યુબ, બરાબર, અને બી સ્ટાર એ બરાબર તો કે બી ક્યુબ પ્લસ એ ક્યુબ. તો આના ઉપરથી આપણે લખીએ કે એ ક્યુબ પ્લસ બી ક્યુબ બે સરવાળા માટે. ઓકે, ધેરફોર શું થઈ ગયું આપણે, એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ, ધેરફોર સ્ટાર સમક્રમી છે. હવે જૂથના નિયમનું પાલન કરે કે નહીં ચેક કરવાનું, તો કે એ કોમા બી કોમા સી બિલોંગ્સ ટુ એન માટે. એન કેમ લેવું, કારણ કે વ્યાખ્યા એન પરની આપેલું છે, રકમમાં એન પરની. ઓકે, તો શું આવશે, પહેલાં એ સ્ટાર બી સ્ટાર સી, તો કે એ ક્યુબ પ્લસ બી ક્યુબ, એનો જે જવાબ આવે એને સી સાથે સ્ટાર કરવાનો. જો એ સ્ટાર બી હોય તો પહેલાં એનો ઘન પછી બીનો ઘન કરી, તો કે અહીંયા શું થશે, એ ક્યુબ પ્લસ બી ક્યુબ હોલ ક્યુબ પ્લસ સી ક્યુબ. અને સેકન્ડમાં શું આવશે, તો કે એ સ્ટાર, જેમાં આપણે સ્ક્વેરવાળી ઓલી વાત કહી હતી એના જેવું છે, એ સ્ક્વેર હતો બરાબર, અહીંયા ક્યુબ છે, તો કે એ સ્ટાર બી ક્યુબ પ્લસ સી ક્યુબ. તો કે હવે એના ઉપરથી, તો કે એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ આનો ક્યુબ, તો બે સરખા નથી, ધેરફોર સ્ટાર એ બે સરખા ન આવ્યા, તો મતલબ કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી, બરાબર. તો લખી નાખીએ અહીંયા કે એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી, ધેરફોર સ્ટાર જૂથના નિયમનું પાલન કરતો નથી, બરાબર, એક્ઝામ્પલ જેવું થઈ ગયું, કરતો નથી. તો સ્ટાર એ જૂથના નિયમનું પાલન ન કરતું હોય તો આપણા ઓપ્શનમાં જુઓ શું કીધું છે, જૂથની નિયમને અનુસરે પણ સમક્રમી બને છે. તો બીજો આપ્યો, સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું અનુસરતી નથી, ઓપ્શન ઇઝ બી, જવાબ શું આવશે આપણો, બી, કે સમક્રમ તો છે પણ જૂથના નિયમનું અનુસર કરતું નથી. અને આપણે આપેલું છે એ ક્યુબ પ્લસ બી ક્યુબ. ઓકે, ક્લિયર. તો અહીંયા સુધી આપણે ચેપ્ટરમાં રાખીએ સ્વાધ્યાય 1.4 કમ્પ્લીટ થાય એમ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા છે અને પ્રકીર્ણ સ્વાધ્યાયની એના બધા ગણશે. ઓકે.